નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે લક્ષ એકેડમી ચેનલમાં. તો આજે આપણે ફરી વાર મળ્યા સ્વાધ્યાય ગર્પણ 2માં ક્વેશ્ચન નંબર 4ની સાથે. આ ક્વેશ્ચન જોતા થોડુંક ડિફરન્ટ લાગતું હશે, કે આની અંદર સેજ કંઈક એમ લાગતું હશે કે આ ક્વેશ્ચન થોડુંક હાર્ડ છે. ઓકે, પણ આની અંદર કંઈ છે નહીં. પહેલાં એની કાચી આકૃતિ કહે ને, આપણે કાચી આકૃતિ કોઈ પણ વસ્તુ બનાવતા પહેલાં તમે થોડુંક એનું કાચું મગજમાં સમજી લો તો વધારે આઈડિયા આવે. તો આના માટે આપણે થોડુંક કંઈક એવું જ કરીએ. ચાલો, તો 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના જેમની વચ્ચેના ખૂણાનું માપ 60° થાય તેવા સ્પર્શક દોરવાના છે. એટલે આ ભાઈ આપણને કહેવા શું માગે છે, એટલે કે આ ચોપડીબેન જે છે એ આપણને શું કહેવા માગે છે? તો કે કહેવા એટલું જ માગે છે કે આ કોઈ વર્તુળ છે. જોજો આકૃતિ, આ કોઈ વર્તુળ છે. વર્તુળની બહાર કોઈ એક બિંદુ એવું છે તો ફાઇનલ થઈ ગયું. આપણને અત્યાર સુધી આવું આપી દેતા હતા કે ઓપીનું અંતર આટલું છે તો તમે એના સ્પર્શક દોરો, તો આપણને ઇઝીલી ખબર પડી જતી હતી કે ઓથી આટલા અંતર દૂર કોઈ એક બિંદુ લઈ લઈએ તો એનો લંબદ્વિભાજક દોરી નાખીએ, વર્તુળ દોરો, જ્યાં છે તે ત્યાં સ્પર્શક દોરો. પણ અહીંયા એવું કંઈ જ આપ્યું નથી. તો આપણે ખાલી કલ્પના કરવાની છે કે આ રીતનું કંઈક હશે કે ઓ કેન્દ્ર છે, બહાર કોઈ એક બિંદુ પી એવું છે. હવે તમે વર્તુળ પર સ્પર્શક દોરશો એટલે આ રીતના વર્તુળ પર સ્પર્શક આવશે. આપણે નામ જાણના અને જાણીતા એ અને બી આપી દઈએ. ઓકે, તો આ શું થશે? વર્તુળના સ્પર્શક થશે. આમાં તો કોઈને કંઈ ડાઉટ હશે નહીં. પણ પાછું એવું કીધું છે કે આ જે એંગલ બને એ 60° એટલે કે 60° જ થવો પડે. તો એ સેટિંગ આપણે કઈ રીતે કરીએ? તો જો, બહુ મજાની આકૃતિ છે, મજા આવશે તમને. હવે આપણને એક વસ્તુ ખબર છે કે વર્તુળનો સ્પર્શક વર્તુળની ત્રિજ્યા સાથે 90° ખૂણો બનાવે. બધાને જ આ વાતની ખબર છે. તો આ 90, આ 90 અંશ. ઓકે, આ વાત ક્લિયર છે. હવે તમે જો, 90 90 આ તમારે 60° બનાવવાનો છે તો આ ખૂણો કેટલાનો હશે? તો તમે વિચારો કે આ કોઈ ચતુષ્કોણ છે જેમાં આ 60 છે, 90 છે, 90 છે. તો ચતુષ્કોણના 4 ખૂણાનો સરવાળો 360 થાય, તો 360માંથી 180 જાય તો 180 વધે, એમાંથી હજી 60 જાય તો 120 વધે. એનો મતલબ એવો કે આ ખૂણો કેટલાનો બનશે મિત્રો? 120° બનશે. બરાબર છે? તો તમે એવી કંઈક રચના કરો કે આ 90° બની ગયો, આ 90° બની ગયો, આ 120° થઈ ગયો. તો આ ઓટોમેટિકલી કેટલાનો બની જશે? 60° બની જશે, જે તમને માગ્યું હતું. ઓકે, તો ક્લિયર છે કે તમે આ 90° બનાવો, એ પાસે બી પાસે 90° બનાવો અને ઓ પાસે 120° ખૂણો બનાવો અને આમ જોડી દો, તો આ કેટલાનો બની જશે? 60°. તો આ પ્રકારની રચના તમારે કઈ રીતે કરવી જોઈએ? તો રચનાના મુદ્દા સાથે જોઈએ. ચાલો સ્ટાર્ટિંગ કરીએ કે ઓ કેન્દ્ર અને 5 સેમી ત્રિજ્યાવાળો વર્તુળ દોરો, ત્યારબાદ તે વર્તુળના એવા બે સ્પર્શક બનાવો કે જેમની વચ્ચેના ખૂણાનું માપ 60 થાય. ચાલો, તો પહેલાં તો આપણે 5 સેમીનો આપણે એક વર્તુળ દોરીએ. બરાબર છે? થોડુંક મોટું મોટું દોરીએ એટલે શું છે કે મજા આવે. હે, કે પહેલાં વર્તુળનું કેન્દ્ર નક્કી કરી નાખો કે વર્તુળનું કેન્દ્ર આ છે. ચાલો, ચાલો, આમાં તો કઈ ને કઈ ડાઉટ છે જ નહીં કે આ 5 સેમીનું આપણે વર્તુળ દોર્યું. હવે મેં શું કીધું કે અહીંયા અને અહીંયા આપણે 90° નો ખૂણો બનાવવાનો છે, તો આપણે કોઈ એક બિંદુ બી લઈ લઈએ. ચાલો કે માનો કે અહીંયા તમારું બિંદુ છે બોમ્બે, એટલે કે બી. હવે આપણે શું કરશું? જોજો, ખાસ જોજો, હા, મજાની આકૃતિ છે, ખૂબ જ મજા આવશે. ચાલો, પહેલાં તો આપણે ઓબીને જોડીએ. હવે બધાને એક વસ્તુ તો ક્લિયર છે કે ઓબી જે છે એ શું થશે? વર્તુળની ત્રિજ્યા થશે. હા કે ના? હા. ઓકે, તો આમાં તો કોઈ કંઈ પ્રશ્ન છે નહીં કે ભાઈ ઓબી છે, વર્તુળની ત્રિજ્યા થઈ. હવે મારે અહીંયા ખૂણો બનાવવાનો છે 90°નો. બરાબર છે? એટલે કે આ બાજુ જાઓ તો એ 90° બનવો પડે. તો યાદ કરો કે 90° ખૂણા 45° ખૂણા એટલે કે 15નો ગુણક જે હોય એ ખૂણા કઈ રીતે મેળવતા હતા? હું તમને શીખવાડીશ અહીંયા કે 15નો ગુણક હોય એ ખૂણો કઈ રીતે બનાવવો જોઈએ. સિમ્પલ વસ્તુ છે. સ્ટાર્ટિંગ કરું, તમારી પાસે કોઈ એક રેખાખંડ છે, ત્યારબાદ
પરિકર અને પેન્સિલની મદદથી ખૂણા કઈ રીતે બનાવવા, 15ના ગુણક હોય એ, તો હું તમને કહું કે પરિકર પર ફિક્સ માપ લઈ લો, પરિકર અને પેન્સિલ વચ્ચેનું જે અંતર છે ફિક્સ લઈ લો, 1.5 સેમી કે 2 સેમી કે તમારી રચના મુજબ માપ લઈ લો. ઓકે, મેં અહીંયા લઈ લીધું કે ભાઈ મારું માપ જે છે એ આટલું ફિક્સ છે, તો આટલા અંશની શું દોરશું આપણે, ચાપ દોરશું. ક્લિયર છે? ચાલો ચાપ દોરી. હવે શું કરશું, આ 60નો 120, ત્યારબાદ 60 અને 120ને ભેગા કરો તો એ બંનેની વચ્ચેનો થશે 90. સાંભળજો શું કર્યું, એક પણ વાર ચાપનું મૂલ્ય બદલાવવું જોઈએ નહીં, ચાપ એની એ જ રાખવાની છે, ખાસ ધ્યાન રાખજો, ચાપનું મૂલ્ય બદલાવવું જોઈએ નહીં. ત્યારબાદ 60 120, ત્યારબાદ 60 અને 120ની વચ્ચે કયું આવશે, 90. તો આ કેટલાનું બનશે, 90નો બનશે. ઓકે, ચાલો ચાપ થોડીક નાનલી કરી દઉં. ઓકે, ચાલો હવે આ બંનેમાંથી પસાર થાય એવી રીતે આપણે લાઈન ડ્રો કરી દઈએ, બરાબર છે? ચાલો ચાલો, એટલે આ ખૂણો 90નો બની ગયો, એ તો બધાને ક્લિયર થઈ ગયો. હવે સેમ વસ્તુ આપણે અહીંયા કરવાની છે, પણ ત્યાં આપણે ડાયરેક્ટ જઈ શકશું નહીં, તો હવે 90 પછી વારો લઈએ 120નો, તો 120નો ખૂણો બનાવીએ, સેમ જેમ આ રીતે બનાવ્યો તો એ જ રીતે આપણે ખૂણો બનાવીએ 120નો. ચાપનું મૂલ્ય તમારી રીતે પાછું, હવે જે તમારે ફિક્સ કરવું એ કરી દો, જરૂર નથી કે અહીંયા હતું એ જ રાખવું, તમારી રીતે જે મન ફાવે તે તમે પાછું લઈ શકો છો. ઓકે, એમાં કાંઈ ડાઉટ જેવું લાગતું નથી મને. તો આ 60 120, બરાબર છે? તો હવે 120માંથી પસાર થાય, હજી એકવાર આપણે ચેક કરી લઈએ થોડું, કારણ કે પરફેક્શન વાળી આકૃતિ બહુ મજા આવે જોવાની. 60 120. ઓકે, હવે આ માટે શું કરશું, આમાંથી દોરી દઈએ, બરાબર છે? ચાલો, તો આ બધાને ખબર હશે કે 120 થશે, કઈ રીતે થશે, આપણે પરિકર અને સ્કેલની મદદથી દોરતા જ આવ્યા છીએ 9મા ધોરણથી, 8મામાં પણ આવી ગયું છે આ વસ્તુ. ચાલો, તો અહીંયા કયું બિંદુ હશે, એ ઓ પાસે 120નો ખૂણો બની ગયો, એટલે કે આ ખૂણો તમારો થઈ ગયો 120, આ થઈ ગયો 90. હવે વારો લઈએ એ બિંદુ પાસે 90નો ખૂણો બનાવીએ, તો એ બિંદુ પાસે 90નો ખૂણો બનાવો મતલબ સેમ પ્રોસેસ, ફિક્સ ચાપ લઈ લો કોઈ એક, બરાબર છે? ત્યારબાદ 60 ત્યારબાદ 120, બરાબર છે? તો આ કયો આવશે, 90 ડિગ્રીનું બનશે. ચાલો એ બંનેને જોઈન્ટ કરી દઈએ આપણે, કા હો રેલા હે, જોજો. તો તમે જોશો ને, તો આ 120 બનાવ્યું, આ આપણે 90નો બનાવ્યો, આ પણ 90નો બનાવ્યો, તો આ ઓટોમેટિકલી કેટલાનો બની જશે, 60 ડિગ્રી બની જશે, તો આ વર્તુળના સ્પર્શક થઈ ગયા. ક્લિયર છે? જો આમાં કંઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ દ્વારા કંઈ પણ રીતે તમે પૂછી શકો છો. ઓકે, કાંઈ ડાઉટ જેવું રાખવાનું નથી. તો ખૂણાની મદદથી આપણે 60નો રચી દીધો, પહેલા 90નો બનાવ્યો, ત્યારબાદ 120નો બનાવ્યો, ત્યારબાદ ફરી પાછો એ બિંદુ પાસે 90નો બનાવ્યો અને બંનેને જોડી દીધા, એટલે કે પી અને પીબીને જોડી દીધા, તો આપણને પી બિંદુ પાસે ઓટોમેટિકલી 60. ઓકે, જો તો હવે જોઈએ આપણે રચનાના મુદ્દા. રચનાના મુદ્દામાં શું કીધું કે ઓ કેન્દ્ર અને 5 સેમી ત્રિજ્યાવાળું એક વર્તુળ દોરો, આપણે દોર્યું ત્યારબાદ લખીએ છીએ,
બીજો પોઈન્ટ પછી આપણે શું કર્યો તો કે તે વર્તુળની ત્રિજ્યાઓ OA અને OB ને એવી રીતે રચો કે O કેન્દ્ર પાસે 120 નો ખૂણો બનાવે તો આપણે એ રચના કઈ રીતે કરી તો કે B પાસે 90 નો બનાવો A પાસે 90 નો બનાવો તો અહીંયા 120 નો થયો ઓકે તો અહીંયા કયો બની જશે 60 નો ત્યારબાદ A અને B બિંદુ માને ત્રિજ્યાને હવે A અને B છે આપણે 90 90 નો એટલે કે લંબ હોય તેવા બે સ્પર્શકો દોરો એટલે કે આપણે સ્પર્શક દોર્યા બરાબર છે એટલે લંબ સ્પર્શક દોર્યા ત્યારબાદ એ બંને જ્યાં છેદે ત્યાં નામ આપ્યું પી આમ એપી અને પીબી માગ્યા મુજબના સ્પર્શક થશે ઓકે સિમ્પલ રચના હતી ચાર માર્ક્સ માટે આ પણ એમપી કહી શકાય નેક્સ્ટ પાછા આપણે જોઈએ રચના નંબર 5 ઓકે જો લાઈક શેર સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ભૂલતા નહીં